नमस्कार, स्वागत छे આપનું. હું છું સમીર. ધોરણ 10 અને 12 ના રિપીટર્સ વિદ્યાર્થીઓ, ખાનગી પૃથકર વિદ્યાર્થીઓના ગુણ અપલોડ કરવા સૂચના અપાઈ છે. પરીક્ષા સચિવે તમામ આચાર્યને આદેશ કર્યો કે શાળા કક્ષાના વિષયના ગુણ બોર્ડની સાઇટ પર ભરી દેવા. 13 થી 18 જુલાઈ સુધી ગુણ અપલોડ કરવાના રહેશે. તો ધોરણ 10 12 ના રિપીટર્સ માટે મહત્વના સમાચાર છે. ખાનગી અને पृथक विद्यार्थियों ना गुण अपलोड करवा सूचना पमावी. परीक्षा सचिवे तमाम आचार्य ने आदेश कर्यो के शाला कक्षा ना विषय ना गुण बोर्ड नी साइट पर भरी देवा अने 13 थी 18 जुलाई सुधी गुण अपलोड करवाना रहेशे. સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ પોરબંદરમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ દ્વારકામાં હળવાથી ભારે વરસાદની આગાહી. અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા પડી શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે. તો હજુ 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. ये भी रेन हो सकता है. द्वारका, राजकोट, अमरेली में होने का संभावना है. इवन दीव में भी होने का संभावना है. उसका वजह ये है कि लो प्रेशर एरिया एक बना हुआ है कोस्टल एरिया ऑफ सौराष्ट्र में एंड अडजनिंग एरिया में. वो लो प्रेशर की वजह से कोस्टल सौराष्ट्र में अच्छी खासी बारिश रहेगा. हैवी टू एक्सट्रीमली हैवी रेन होने का संभावना है. દ્વારકાના કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ. ભાટિયાની બજારમાં ઘૂંટણસમા પાણી ભરાયા. કલ્યાણપુરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો અને ભારે વરસાદથી ચારે તરફ પાણી ભરાઈ ગયા. દ્વારકાના કલ્યાણપુરના આ દ્રશ્યો છે. ભાટિયાની બજારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. કલ્યાણપુરમાં 2 જ કલાકમાં 3 ઇંચ વરસાદ. 3 ઇંચ વરસાદ માત્ર 2 કલાકમાં. વરસાદથી ચારે તરફ પાણી ભરાઈ ગયા. દેવભૂમિ દ્વારકામાં ભારે બફારા બાદ વરસાદની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ. કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામની મુખ્ય બજારોમાં આજે પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભાટિયાની મુખ્ય બજારોમાં ચારો તરફ પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો પણ અટવાયા હોય તેવું દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ. ભાટિયાની મેઇન બજારોમાં ચારો તરફ પાણીના દ્રશ્યો છે. 2 કલાકની અંદર 2 થી 3 ઇંચ જેટલો વરસાદ ભાટિયામાં વરસી ગયો હોય ત્યારે આપ જોઈ શકો છો. ભાટિયાની મેઇન બજારોમાં ચારો તરફ વરસાદી માહોલ જોવા મળ્યો છે. પોરબંદર જિલ્લામાં સવારથી મેઘમહેર. માધવપુરમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. 2 દિવસમાં માધવપુરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો. ગીડ પંથકમાં સવારથી વરસાદી માહોલ. તો ગીર સોમનાથમાં, વેરાવળ અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને ડારી ગામ જળમગ્ન બન્યું. ડારી ગામના રસ્તો પાણીમાં વહેતા થયા. ગામની ગલીઓમાં પાણી અને છતાં પણ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. લાંબા સમયના વિરામ બાદ વરસાદને લઈને લોકોમાં ખુશી જોવા મળી છે. કોડીનાર અને ઉનામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. તો ગામની ગલીઓમાં પાણી હોવા છતાં પણ લોકોમાં ખુશી જબરજસ્ત જોવા મળી રહી છે. આ દ્રશ્યો છે ગીર સોમનાથના, વેરાવળ અને તેની આસપાસના વિસ્તારના. અહીં જબરજસ્ત વરસાદ પડ્યો છે. ડારી ગામ જળમગ્ન બન્યું છે. ડારી ગામના રસ્તો પાણીમાં વહેતા થયા. ગામની ગલીઓમાં પાણી આવતા જ લોકો રસ્તામાં ચાલવા માટે નીકળ્યા. તો ખુશીનો માહોલ છે લોકોને, કારણ કે લાંબા સમય બાદ વરસાદે અહીં દેખા દીધી છે. આ તરફ ગીર સોમનાથમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને સોમનાથ શોપિંગ મોલમાં પાણી ભરાઈ ગયા. શોપિંગ સેન્ટરમાં ઘૂંટણસમા પાણી ભરાયા. મંદિર નજીક શોપિંગ સેન્ટરમાં પાણી ઘૂસી આવ્યા. તો વેરાવળમાં 2 જ કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો હતો. આ એ શોપિંગ સેન્ટર છે ગીર સોમનાથનું, સોમનાથ શોપિંગ સેન્ટર, કે જ્યાં દર વર્ષે વરસાદી પાણી ભરાતા હોય છે. વરસાદ પડતાની સાથે જ આખે આખું શોપિંગ સેન્ટર એ પાણીમાં ગરકાવ થઈ જાય છે. અહીંની દુકાનના માલિકોએ તેમની દુકાનમાં રહેલો માલ સામાન એ અન્ય સ્થળ પર, સુરક્ષિત સ્થળ પર લઈ જવો પડતો હોય છે. તો જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જાણે કે તળાવ ભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો
सोमनाथ शॉपिंग सेंटर में जोवा मळे छे। घूटणसमा पाणी भराया। मंदिर नजीक आवेलुं छे शॉपिंग सेंटर के ज्यां वरसादी पाणी धसी आव्या हता। गीर सोमनाथनी देवका नदीना आ दृश्य आप जोई रह्या छो। गणतरीना कलाकोमां ज वरस्यो नोंधपात्र वरसाद। सीजनमां पहली बार नदीमां पूर आव्युं छे। देवका नदीना दृश्य आप जोई रह्या छो। खळखळ वहेता पाणी अने वरसादी सीजनमां पहली वखत आ नदीमां पाणी आव्युं छे अने देवका नदीमां पूर आव्युं। गणतरीना कलाकोमां ज वरसाद वरस्यो अने वरसादी पाणीना लीधे पूर आव्युं। सीजनमां पहली बार नदीमां पूर आव्युं। समग्र पंथकमां धोधमार वरसाद वरस्यो। तो गीर सोमनाथ में धोधमार वरसाद पड़ो। अविरतपणे वरसाद पड़ो। सवारना समयथी ज वरसाद शुरू थयो हतो। बे ज कलाक में चार इंच वरसाद पड़ो अने समग्र पंथक ने भारे वरसादे घमरोड़ी नाख्यू। तलाला कोडीनार उनामां धोधमार वरसाद वरस्यो। तो अंधराधार वरसादथी चारे तरफ पाणी ज पाणी नजरे पड़तुं हतुं। वरसादना आगमनथी सौथी वधु खेडूतो खुश थया। અને હવે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ। નખત્રાણામાં વોકળામાં પાણી ભર્યા। ભારે વરસાદથી રાજ્યના ધોરીમાર્ગ પર અસર। નખત્રાણા ભુજ લખપત હાઈવે પર ટ્રાફિકને અસર પહોંચી। હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી। રસ્તા ઉપર નદીની જેમ પાણી વહેતા હતા તો વાહનો એક સાઈડમાં પાર્ક કરેલા નજરે પડ્યા હતા। વાહનો થંભી ગયા હતા જ્યાં આગળ વરસાદી પાણી રસ્તા પર નહોતા ધસી આવ્યા તો એવું લાગે કે રસ્તા પર નદી વહી રહી છે। વાહનોની ભારે ભીડ જોવા મળી છે। નખત્રાણા આ દ્રશ્યો છે વાહનોની લાંબી કતાર। નખત્રાણામાં ધોધમાર વરસાદ બાદના આ દ્રશ્યો છે। નખત્રાણા વોકળામાં પાણી ભર્યા। નખત્રાણા ભુજ લખપત હાઈવે પર ટ્રાફિકને અસર પહોંચી। હાઈવે પર વાહનોની લાંબી કતાર।